સમાચારોમાં આગળ જોઈએ તો ધોરણ બે માં અભ્યાસ કરતી અને વડોદરાના માંજલપુરમાં રહેતી માત્ર સાત વર્ષની બાળકીએ એક એવો ખિતાબ પોતાને સર કર્યો છે જે સાંભળી તમે પણ ચોંકી જશો સાત વર્ષની ઉંમરે લવિષ્કાએ પોતાના પિતા ઉજ્જવલ નાગર સાથે ઉત્તરાખંડમાં પંદર હજાર સાતસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈ સુધી ટ્રેકિંગ કર્યું છે એટલું જ નહીં લવિષ્કા હિમાલય પરથી બાર કિલો પ્લાસ્ટિક ભેગું કરીને પણ લાવી હતી ત્યારે જોઈએ આ સમગ્ર અહેવાલ લવિષ્કાની આ સફળતા પર આ છે લવિષ્કા નાગર આ ખૂમડી બાળકી પરંતુ માનસિક રીતે મજબૂત એવી માત્ર સાત વર્ષની લવિષ્કાએ અનોખી સિદ્ધિ હાંસલ કરીને પોતાના પરિવારનું નામ ઝળહળતું કર્યું છે લવિષ્કા નાગરે પોતાના પિતા ઉજ્જવલ નાગર સાથે ઉત્તરાખંડમાં પંદર હજાર સાતસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈને ટ્રેકિંગ કર્યું હતું

સારું ઉમદા સાહસ કરવાનો એક નવ ચેતના જગાવવાનો અને કહી શકાય કે કંઈ ને કંઈ જીવનમાં નવું કરવાનો એક હેતુ સર કરે તેમ છે જે મારી સાથે આજે લવિષ્કા નામની દીકરી છે સાત વર્ષની ધોરણ બેમાં ભરે છે પરંતુ તેને ઉત્તરાખંડમાં સોળ હજાર ફૂટ ઉપર આવેલો એક રૂપ કોન્ટ્રેક્ટ છે તેને સર કર્યો છે આ સફર કેવી રહી તેના શબ્દોમાં જ આપણે તેની સાથે ચર્ચા કરીશું માતા પિતા પણ આપણી સાથે છે આજની આ ખાસ ચર્ચામાં પહેલાં તો આપણે એ દીકરીને મળીશું તેની આ સફર વિશે શું કેવું છે લવિશકા કે સાહેબ તો વજ રૂપ કોન્ટ્રેક્ટ થા ઉષકા પહેલા દિન હી સબસે તફેસ થા બાકી સારે તો થઈ થે પણ એક ચીજ જો મજા આવી હું એથી કે थोड़ा उधर थोड़ा ज्यादा ठंडी था तो ये चीज मुझे ज्यादा अच्छी लगी उधर अच्छी लगी अच्छा आ, आपने जिस तरह ट्रैक को सर कर रहे थे कितने दिन लगे उसमें आठ दिन आठ दिन आठ दिन में क्या क्या आपने देखा मैंने मेडोज देखे एशिया के सबसे बड़े और थोड़े जो फॉरेस्ट से थे वो देखे और थोड़े कैम साइज और थोड़ा और एक, एक रेनबो का व्यू और थोड़े जो हिमालयस थे वो अच्छा दस दिन के दरम्यान आपने क्या 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 का रुक क्या रुक कहाँ कहाँ गए थे आप कहाँ कहाँ रहते थे आप कुछ मुसीबत आई थी नहीं नहीं आई थी अच्छा किस तरह का एक्सपीरियंस है लोग लोग आपसे मिल रहे थे तो क्या बोल रहे थे लोग आ रहे थे मेरे से मिल रहे थे तो हाँ। वो बोल एक मिनट खड़ी ख, खड़ी होगी फोटो ले लू एक मिनट खड़ी होगी फोटो ले ऐसे हाँ। ही अच्छा उधर आपने क्या-क्या देखा मतलब जो आपको याद रहेगा हमेशा एक तो एक लेक था जो हाँ। पूरा फ्रोजन हो गया था और एक लेक दूसरा था जो फ्रोजन नहीं हुआ था पर वो सूख गया था सूख गया था अच्छा उधर क्या नया करने की जरूरत है कुछ नया प्लास्टिक वो जो थोड़ा ऑर्गेनाइज है मैं जिस टीम के साथ गई थी उसका नाम इंडिया हाइक्स है उसने ग्रीन ट्रेल्स ऑर्गेनाइज करा है उसमें हम लोग को जो भी गार्बेज मिलता है वो सब प्लास्टिक या जैसा भी उसको उठाना है और एक इको बैग देते हैं उसमें डालना है उसको वाले अच्छा, इसके बाद आप प्लानिंग तो एवरेस्ट बेस कैंप की है पर सोच रहे हैं कि किली मंजारो में जाए अच्छा, उधर जाके जा अगर किली मंजारो गई मैं तो फिर चार दिनों की एक सफारी होगी माइग्रेशन सफारी बोला जाता है उसको वो देखूंगी और थोड़, जो जो टेंट होंगे उसमें चार दिन जो होंगे उसमें रात में टेंट्स में वापस सुना है। દર્શક મિત્રો આ સફરમાં માત્ર એકલી વડોદરાની આ દીકરી ન હતી પરંતુ તેના પિતા પણ તેની સાથે હતા તેમની સાથે જ વિસ્તૃતમાં ચર્ચા કરીશું લવિશ કાય તો જે એને જોયું હતું સમજ્યું હતું એ તમામ આપણે સમક્ષ દર્શ દર્શાવ્યું શબ્દોમાં પરંતુ પિતાનું શું કેવું છે આ દીકરીની પોતાની દીકરીની આ સિદ્ધિને લઈને તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું જે રીતે આટલી નાની ઉંમરમાં આ સાહસ જોવા મળ્યો છે તમારો તમારા આશીર્વાદ થકી અશક્ય છે શું કહેશો મેઇન અમારું મકસદ એ હતું કે જેમ આજકાલ છોકરાઓ ટેલિવિઝન કે મોબાઈલમાં લાગ્યા રહેતા હોય છે એ ના લાગ્યા રહે અને કશું આઉટડોર એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે લવિશકા એટલે જે ત્રણ વર્ષની હતી ત્યારથી એથ્લેટિક્સ ટ્રેનિંગમાં સ્પોર્ટ્સની ટ્રેનિંગમાં જતી હોય છે એનાથી જે એને તૈયારી મળી એ મેં જોયું કે એ ફાઇવ કિલોમીટરનું ડિસ્ટન્સ અને એવું બી બહુ ઇઝીલી કરી લેતી હોય છે એની એ એનર્જી જોઈને અમે પ્લાન કર્યું કે આ સમર વેકેશનમાં ટાઈમ વેસ્ટ થાય એના કરતાં કોઈ ટ્રેકિંગ કરીએ આગળ જતા હું જઈ આવ્યો તો એવરેસ્ટ બેઝ કેમ્પ એના ફોટા જોઈને એને બી ઇન્સ્પિરેશન આવ્યો તો એને કીધું કે મને બી જવું છે ત્યારે ટેસ્ટ કરવા કે હાઈ આલ્ટિટ્યૂડ પર એ કેવું કરે છે એની માટે અમે આ રૂપકુંડ ટ્રેક નક્કી કર્યો જવાનું ઉત્તરાખંડમાં જે સોળ હજાર ફીટની ઊંચાઈ પર છે માઇનસ ડિગ્રી તાપમાન પિતા તરીકે દીકરી ને સાહસ કરીને લઈ જોયા હું હું એવું કહીશ કે તૈયારી બહુ જરૂરી છે અમને બી એ હતું મારા જે એના જે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે અને મારા પપ્પા મમ્મી છે એ બી આના વિરોધમાં જ હતા કે તમે લઈને જાઓ પણ અમે તૈયારી કરીને ગયા હતા એમાં એને સ્પેશિયલ જાતના જેકેટની જરૂર પડે ટ્રેકિંગ શૂઝની જરૂર પડે સ્નોમાં ચાલવા માટે માઇક્રોસ્પાઈક્સની જરૂર પડે આ બધી વસ્તુ અમે લોકો ફોરેનથી જર્મનીથી ઇમ્પોર્ટ કરાયું એ તૈયારી થી ગયા કારણ કે અમને એ બી જોયું કે એને આ એક જ ટ્રેક નથી કરવું આગળ બી ટ્રેક કરવાનું પ્લાનિંગ છે એટલે એ બધું લાવીને પછી તૈયારીથી જ્યારે ગયા હતા તો કોઈ તકલીફ આવી નથી નામ છે લવિશ નાગર ઉંમર માત્ર સાત વર્ષ અભ્યાસ ધોરણ બે

લવિષ્કાએ નાની ઉંમરમાં મહેનત કરીને પોતાના પિતાના સ્વપ્નને સાકાર કર્યું છે લવિષ્કાને તેના પિતા સાહસિક બનાવવા માંગે છે અને સિદ્ધિ તેને જ કહેવાય જે દેશ માટે કંઈક કરી બતાવે તેવા વિચારો ઉજ્જવલ નાગર ધરાવે છે હા હવે હું સેપ્ટેમ્બરમાં જે દુનિયાનો સૌથી ટોલેસ્ટ સિંગલ સ્ટેન્ડિંગ માઉન્ટેન છે આફ્રિકામાં કિલી મંજારો આફ્રિકાનો આખો કોન્ટિનેન્ટનો જે સૌથી હાઈએસ્ટ પીક છે એ સર કરવા માટે જઉં છું એવું વિચાર છે એનું ઇન્ટરેસ્ટ હશે તો એ બી કદાચ અમારી સાથે જ હશે એનું સક્સેસ થાય એ સમિટ તો એ દુનિયાની સૌથી યંગેસ્ટ છોકરી થઈ જશે એ માઉન્ટેન સર કરવા માટેની આ સાહસિક કાર્ય બદલ લવિશકાને પ્રમાણપત્ર પણ હાંસલ કર્યું છે મહત્વની તો એ છે કે ટ્રેકિંગ કરવા માટે લવિશકાની સાઇઝનું જેકેટ અને માઇક્રોસ્પાઈક સૂઝ ખાસ જર્મનીથી લાવવામાં આવ્યા હતા લવિશકા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારથી જ એથ્લેટિક ટ્રેનિંગ લઈ રહી છે ત્યારે નિર્માણ ન્યૂઝે પોતાના દરેક દર્શકોને એ જ અપીલ કરે છે કે પુત્ર અને પુત્રીમાં કોઈપણ પ્રકારનો વેદ રાખ્યા વગર તમામ બાળકોને સાહસિક બનાવો કેમેરામેન હાર્દિક પારેખ સાથે પ્રણવ અગ્રવાલ નિર્માણ ન્યૂઝ વડોદરા તો સમાચારોમાં અત્યારે આટલું જ વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર